नमस्कार विद्यार्थी मित्रों, अपने धोरण 9 मा चैप्टर 1 संख्या पद्धति चैप्टर सीखिए छे। अगाउ आपने स्वाध्याय 1.3 સુધી શીખેલા છે, હવે આજે આપણે સ્વાધ્યાય 1.4 શીખવાના છીએ। એમાં પહેલો દાખલો છે કે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો। સૌથી પહેલા આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું કીધું છે। બીજો એક શબ્દ નવો આવ્યો છે વિપુલદર્શિતા। ગુજરાતી શુદ્ધ ગુજરાતી શબ્દો છે ને, એ થોડાક આપણને ક્યારેક અઘરા પડે, ક્યારેક સાંભળેલા ન હોય, એટલે હું એને તમને ઇંગ્લિશ શબ્દ કહું। તમે મોબાઈલ ની અંદર ઝૂમ કરો છો કે નથી કરતા? કરો છો ને, ઝૂમ કરો છો એટલે નાની વસ્તુ છે મોટી દેખાય। તો ક્રમિક વિપુલ દર્શિતા એટલે બીજું કશું નથી પણ ઝૂમ કરવાનું। તો સંખ્યા રેખામાં જે કોઈ પણ બે સંખ્યા હોય એને ઝૂમ કરવાની, એટલે એને બે સંખ્યાને ઝૂમ કરશો એટલે એની અંદરથી બીજી સંખ્યાઓ નીકળશે, એ પદ્ધતિ છે। અને ક્રમિક રીતે એ રીતે કરતું જવાનું છે, એટલે એને ક્રમિક દર્શિતા, ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ કહેવાય। તો હવે સૌથી પહેલા આપણે સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા દર્શાવવાની છે તે જોઈએ। તો આપણને અહીંયા આગળ 3.765 દર્શાવવાનું કીધું છે। તો આપણે એક એક ક્રમમાં એક એક અંક લેતો જવાનો અને સંખ્યા રેખા ઉપર દર્શાવતું જવાનું। તો જોઈએ કેવી રીતે। તો સૌથી પહેલા તમારે એક સંખ્યા રેખા દોરવાની છે। સંખ્યા રેખા ઉપર યોગ્ય અંતરે બિંદુઓ દર્શાવવાના છે, 0 થી શરૂ કરીને અંદાજે 10-11-12 સુધી, વધારે દોરો તો પણ કઈ વાંધો નથી, પણ અંદાજે 10 સુધી દોરશો એટલે ચાલશે। તો સૌથી પહેલા તમારે જોવાનું છે કે સૌથી પહેલા તમને કયો અંક આપેલો છે। તો સૌથી પહેલા તમને 3 છે પૂર્ણાંક આપેલો છે। તો તમારે સૌથી પહેલા 1 થી 10 અથવા 0 થી 10-11-12 સુધી કરી નાખ્યું, પછી તમને જે અંક આપેલો છે એ અંક ઉપર તમારે ટપકું કરવાનું છે, અને એની પછી ક્રમિક આવતો તરતનો અંક, 3 પછી ક્રમિક તરત કયો અંક આવશે, તો કે 3 પછી ક્રમિક છે એ 4 આવશે। તો આ બંને અંક ઉપર ટપકું કરવાનું છે। પછી નવી સંખ્યા રેખા એક દોરવાની છે, તમારે અંદાજે 2-3 લીટી ખાલી મૂકી દેવાની। પછી હવે 3 અને 4 એ બંનેને આપણે ઝૂમ કરીએ, 3 અને 4 ને ઝૂમ કરીએ, તો આપણે ભૂપટ્ટીની અંદર સેન્ટીમીટરમાં આપણે જોયેલો 3.1, 3.2 એવી રીતે હોય ને, 3 અને 4 ની વચ્ચે, તો આપણે એને ઝૂમ કરીએ છીએ, 3 છે તે હું અહીંયા આગળ ફરીથી લખું છું, આ 3 આ એરો દર્શાવે છે કે અહીંયાથી 3 છે ને તે અહીંયા લઈ લીધા છે, અને 4 છે એને છેલ્લા અંક ઉપર હું દર્શાવી લઉં છું। તો
3.7 तो હવે આ સંખ્યા રેખા ઉપર 3.7 ક્યાં આવેલું છે એને આપણે દર્શાવવાનું છે તો આ સંખ્યા રેખા પર 3.7 અહીં આવેલું છે અને અહીંયા કેમ 3 લીધું અને એની પછી ક્રમિક તરત જ નો અંક લઈ લીધો એમ હવે તમારે 3.7 લીધા એની પછીનો ક્રમિક તરત અંક હોય તો કયો તરત ક્રમિક અંક આવશે તો કે 3.8 એના પછીનો 3 ક્રમિક અંક આવશે તો હવે 3 છે એને આપણે અહીંયા અલગ સંખ્યા રેખામાં દર્શાવ્યા હતા અને 4 છે એને છેલ્લે દર્શાવ્યા હતા તો હવે આપણને બે બિંદુ મળ્યા છે 3.7 અને 3.8 એ બંનેને આપણે અહીંયા અલગ અલગ દર્શાવવાના છે તો હું અહીંયા આગળ 3.7 ને દર્શાવીશ અને છેલ્લે 3.8 ને દર્શાવીશ અને પછી ફૂટપટ્ટીની મદદથી આપણે એક લીટી દોરી નાખીશું આ દર્શાવવા માટે છે કે 3.7 છે એને ઝૂમ કર્યું તો 3.7 અહીંયા આગળ પહોંચી ગયા છે અને 3.8 છે એ ઝૂમ કર્યું છે એટલે 3.8 અહીંયા પહોંચી ગયા છે તો 3.7 અને 3.8 એની વચ્ચે વળી પાછી 10 સંખ્યાઓ આવેલી હોય છે તો 3.7 એટલે કે 3.70 કહેવાય તો 70 પછી શું આવશે તો 10 સુધી ઉમેરતા જાઓ 3.71 આવશે 3.72 આવશે 3.73 3.74 3.75 3.76 3.77 3.78 3.79 અને 3.80 આવી રીતે તમારે કુલ વચ્ચે 10 સંખ્યાઓ છે 70 થી શરૂ કરી અને 80 વચ્ચે આવી રીતે 10 સંખ્યાઓ દર્શાવી દેવાની છે હવે 7 લીધો તો એની પછીનો કયો અંક છે તો કે 7 પછીનો અંક છે 6 તો એના બી આપણે સંખ્યા દર્શાવે બનાવીએ તો 3.7 અને 6 ત્રીજો અંક આવી ગયો એટલે કઈ સંખ્યા આપણે બની ગઈ છે 3.76 બની ગયા છે તો આ જે નવી સંખ્યા રેખા આપણે બનાવી છે એમાંથી આપણે 3.76 શોધવાના છે કારણ કે 3 આંકડાથી અહીંયા 3.76 બને છે તો 3.76 ક્યાં છે એ આપણે શોધીએ તો 3.76 અહીંયા આગળ આવેલા છે અને 3.76 પડી જાય પછી દરેક વખતની જેમ ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિમાં ક્રમિક અંક છે એના પછીનો તરત નો લઈ લેવા એટલે 3.77 તો હવે જેમ અહીંયા જે આપણે એક એક બિંદુ છે આગળ આપણે દર્શાવતા ગયા છીએ એવી રીતે હવે તમારે કયા બે બિંદુઓને લેવાના છે 3.76 ને અહીંયા આગળ દર્શાવશું અને 3.77 ને અહીંયા આગળ દર્શાવીશું તો હું સૌથી પહેલા આગળ લખી નાખીશ 3.76 અને છેલ્લે લખી નાખીશ 3.77 હવે આપણે બંનેને શૂન્ય લગાડી દઈએ તો અહીંયા થશે 3.760 અને અહીંયા થશે 3.770 તો 60 અને 70 એની વચ્ચે 10 અંકો આવેલા છે તો 3.760 પછી શું આવશે 3.761 પછી કયું આવશે 3.762 પછી 3.763 પછી કયું આવશે 3.764 3.765 3.766 3.767 3.768 3.769 અને પછી છેલ્લું આવશે 3.770 હવે આપણને જે સંખ્યા આપેલી છે એમાં જોઈએ અહીંયા 6 સુધી લેવાયું છે તો હવે પછીનો આંકડો છે ને ભેગા કરીએ તો કઈ
संख्या बनी जाए 3.765। तो 3.765 क्या पकड़वानी तो लाइन दौरवानी रही गई है। लाइन अपने दौरी लेशु 3.76 अहीं सुधी आवेला छे। चार ऊपर
પછી ક્રમિક કયો આવશે તરત પાંચ એટલે કે ચાર અને પાંચ ઉપર ટપકું કર્યું હતું પછી શું કર્યું હતું તો કે ત્રણ ને દર્શાવવા માટે લીટી દર્શાવી હતી અને ચાર ને દર્શાવવા માટે એક છેલ્લે સુધી લીટી જવા દીધી હતી તો આમાં પણ આપણે આવી રીતે કરીશું તો ચાર અને પાંચ છે એને આપણે છેડા સુધી ખેંચી લઈશું તો આપણે આવી રીતે દસ સુધી લખી નાખ્યું છે તો હવે પછીની કઈ સંખ્યા આવશે તો કે હવે પછીની સંખ્યા છે એ બે છે એટલે ચાર અને બે ને ભેગા કરશો તો કઈ સંખ્યા બનશે ચાર પોઈન્ટ બે બનશે ક્યાં આવેલું છે ચાર પોઈન્ટ બે એ આમાંથી આપણે શોધવાનું છે તો ચાર પોઈન્ટ બે જુઓ અહીંયા આવેલું છે તો એની ઉપર નક્કું કરીશું અને ચાર પોઈન્ટ બે પછી નો તરત ક્રમિક કઈ સંખ્યા આવેલી છે તો કે ચાર પોઈન્ટ ત્રણ આવેલું છે તો ચાર પોઈન્ટ બે અને ચાર પોઈન્ટ ત્રણ અહીંયા આપણે લખશું ચાર પોઈન્ટ બે અને છેલ્લે આપણે લખશું ચાર પોઈન્ટ ત્રણ હવે એને આપણે ફૂટપટ્ટીની મદદથી વ્યવસ્થિત એક લીટી દોરીશું તો ચાર પોઈન્ટ બે એટલે આપણે તેને ચાર પોઈન્ટ વીસ કહેશું અને અહીંયા ચાર પોઈન્ટ ત્રીસ તો હવે ચાર પોઈન્ટ વીસ અને ચાર પોઈન્ટ ત્રીસ એની વચ્ચે કેટલી સંખ્યા આપણે લખવાની છે દસ સંખ્યા ચાર પોઈન્ટ એકવીસ ચાર પોઈન્ટ બાવીસ ચાર પોઈન્ટ ત્રેવીસ ચાર પોઈન્ટ ચોવીસ ચાર પોઈન્ટ પચીસ ચાર પોઈન્ટ છવ્વીસ ચાર પોઈન્ટ સત્યાવીસ ચાર પોઈન્ટ અઠ્યાવીસ ચાર પોઈન્ટ ઓગણત્રીસ અને ચાર પોઈન્ટ ત્રીસ આવી રીતે આપણે દર્શાવવાનું છે તો હવે ચાર પોઈન્ટ બે પછી કયો અંક આવે છે ચાર પોઈન્ટ બે પછી છ આવે છે ચાર પોઈન્ટ છવ્વીસ બની જાય છે બે અને છ તો અહીંયાથી આપણે ચાર પોઈન્ટ છવ્વીસ ક્યાં છે એ શોધવાનું છે ચાર પોઈન્ટ છવ્વીસ જુઓ અહીંયા છે તો એની ઉપર ટપકું કરવાનું છે અને પછીની ક્રમિક સંખ્યા જે આવતી હોય એની ઉપર ટપકું કરવાનું છે તો અહીંયા આગળ ચાર પોઈન્ટ છવ્વીસ ને આપણે અહીંયા આગળ દર્શાવી દઈશું થોડી હું સંખ્યા રેખા મોટી કરી નાખું જેથી કરીને આપણને દોરવામાં સરળતા પડે અહીંયા થોડીક સંખ્યા રેખા નાની પડે છે તો થોડીક આપણે લંબાવી દઈએ આ બાજુ તો ચાર પોઈન્ટ છવ્વીસ ને અહીંયા આપણે દર્શાવી દઈશું અને ચાર પોઈન્ટ સત્યાવીસ ને છેલ્લે દર્શાવી દઈશું બંનેની પાછળ શૂન્ય લગાડી દઈશું
तो हवे अपने 4.260 અને 4.270 એની વચ્ચે આપણે ફરી પાછી 10 સંખ્યાઓ છે એ દર્શાવવાની છે. તો હવે આ માટું થોડીક આપણે 83 સંખ્યા લખીશ જે થી સમાઈ જાય. એટલે 4.261 4.262 4.263 4.264 4.265 4.266 4.268 4.268 4.269 અને 4.270 આવી રીતે 10 સંખ્યાઓ છે આપણે પોઈન્ટ વાળી લખી નાખી છે. હવે પછીની સંખ્યા જોવાની છે 2 છે એટલે આ 3 થી 4.262 બને છે. જુઓ ત્રીજી સંખ્યા લેવાની તો 4.262 આપણે આ સંખ્યાની કાવ ઉપર હવે પાછું શોધવાનું. ક્યાં છે 4.262? અહીંયા છે. અને એના પછીની ક્રમિક સંખ્યા કઈ આવશે? એના પછીની તરત ક્રમિક સંખ્યા આવશે 4.263. તો એ વળી પછી આ બે સંખ્યાઓ છે એ 4.262 છે એ આપણે પહેલા લખશું અને છેલ્લે કઈ સંખ્યા લખશું 4.263 અને બંનેની પાછળ શૂન્ય લગાવી દઈશું. વળી પછી આપણે આના 10 ભાગ કરવાના છે તો આપણે આના 10 ભાગ દર્શાવીશું. તો હવે 2621 થી થશે એટલે 4.2621 4.2622 4.2623 4.2624 પછી શું આવશે? 25 પછી શું આવે? 26 પછી 27 પછી 28 અને 4.2629 આવી રીતે 10 સંખ્યાઓ આપણે વચ્ચે ગોઠવવાની છે. તો હવે પછી કઈ સંખ્યા છેલ્લો 6 છે એ લગાડી દેવાનું એટલે 4.2626 અથવા તમે આમ પણ બોલી શકો 4.2626 એમ પણ બોલી શકો છો. તો 4.2626 કઈ જગ્યાએ આવેલો છે? તો 4.2626 અહીંયા આગળ આપણે આવેલું છે. તો અહીંયા આગળ માગેલી સંખ્યા આપણને મળી ગઈ છે. અહીંયા આગળ દાખલો છે પૂરો થાય છે પણ હજી આ બે લીટી છે એ આપણે દોરવાની બાકી છે. પાઠ્યપુસ્તકની અંદર એક બિલોરી બાર છે આ બંને સંખ્યા પર દોરીને તમને એ સમજાવવા માટે આપેલો છે. એવો તમારે બિલોરી બાર દોરવાની જરૂર નથી. તમે આવી રીતે બે પોઈન્ટ છે એ દર્શાવી દેશો તો પણ ચાલશે.